સિદ્ધિ નાની હોય કે મોટી હોય, પરંતુ દરેક સિદ્ધિ પાસે પોતાની એક આગવી ગાથા હોય છે. વધુ ઊંચાઈ હાંસલ કરવા માંગતી દરેક મહિલાના ઉત્થાન અને સશક્તિકરણ માટે સમગ્ર ભારતમાં મહિલા સાહસિકતાનો પ્રચાર અને પ્રસાર કરવાના ઉદ્દેશ્ય સાથે ઈરા ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઈરા આઇકોન શક્તિ એવોર્ડ 2022ના માધ્યમથી મહિલા સાહસિકતાની ઉજવણી કરવામાં આવી. ઈરા આઇકોન શક્તિ એવોર્ડ 2022 સમારંભ ખાતે અમદાવાદની જાણીતી મહિલાઓની સાહસિકતાને બિરદાવવામાં આવી, જેઓએ ખૂબ જ મહેનત સાથે પોતાના ક્ષેત્રમાં ઊંચાઈ હાંસલ કરી પોતાના સપનાઓને સાકાર કર્યા છે. ઈરા આઇકોન શક્તિ એવોર્ડ 2022 ખાતે ઈરા ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ રાજલક્ષ્મી ચૌધરી, કાલોરેક્સ ગ્રુપના સીઈઓ ડોક્ટર મંજુલા પૂજા શ્રોફ, મોટિવેશનલ સ્પીકર જય વસાવડા અને ગેસ્ટ સ્પીકર વિરાલી મોદી સહિત અનેક જાણીતી હસ્તીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. मेरा नाम राजलक्ष्मी चौधरी है और मैं ईरा ओवरसीज़ प्राइवेट लिमिटेड की डायरेक्टर हूँ. हमने ये पूरा ईरा आइकन शक्ति अवार्ड्स इसीलिए ऑर्गेनाइज़ किया है ताकि हम वुमेन एम्पावरमेंट को और अपलिफ्ट कर सकें और हम ज़्यादा से ज़्यादा नारी शक्ति को बढ़ा सकें. और जितनी भी बिज़नेस करती हुई लेडीज़ है या जो चाहती है कि अपने लाइफ में वो बिज़नेस करे पर नहीं कर पा रही है किसी कारण से, उन्हें और प्रोत्साहन देने के लिए और उन्हें आगे बढ़ते रहने के लिए हम मोटिवेट करना चाहते हैं. हाँ, तो हमारे साथ हमने जो ये किया है वो ज्योत फाउंडेशन के एसोसिएशन में किया है. वो एक महिला चलाती हैं, वो खुद भी व्हीलचेयर पे मतलब है एंड वो खुद के जैसे 850 लोगों को और हेल्प करती हैं अपने साथ आगे बढ़ने के लिए. उसके सिवा में हमने टोटल 20 कैटेगरी रखी है. अलग अलग कैटेगरी के लोग होंगे, जिसने ऑनलाइन बिजनेस में सक्सेस पाया हो वो भी हैं, जिसने ऑफलाइन बिजनेस में अच्छा किया हो, जो घर बैठ के बिजनेस कर रहे हैं जैसे गृह उद्योग वाला काम कर रहे हैं उन्हें भी सिलेक्ट किया है, जो बाहर निकल के काम कर रहे हैं उन्हें भी किया है. उसके सिवा हमने अलग अलग स्पीकर्स को भी बुलाया जिन्हें हम सम्मानित करने वाले हैं. वो स्पीकर्स अलग अलग फील्ड से लीडर पे हैं, जैसे एक देवल सोपारकर मैम आ रही हैं, तो वो एक लौती रियल एस्टेट इंडस्ट्री में फीमेल है जो डेवलपर हैं. उसके सिवा में दूसरी विराली मोदी करके आ रही हैं, वो इंडिया की सबसे पहली व्हील चेयर बेस्ड मॉडल है. जो हमारे चीफ गेस्ट हैं वो श्री जय वसावड़ा जी हैं और वो सारी महिलाओं को प्रोत्साहन देने के लिए आ रहे हैं. उसके सिवा कुसुम कौल व्यास जी हैं, जिनके 3 से 4 बिजनेसेस हैं जो सारी चीज़ें मैनेज करती हैं. एंड साथ में हमारे साथ पैनल पे ये ज्योति जी भी हैं, ज्योति शाह. मैंने बहुत आनंद थे, एक्चुअली हूँ यूएस तो त्यारे मैंने फोन आवेलो કે ઈરા શક્તિ એવોર્ડ, અને મને ત્યારે ખબર પડી કે ઈરા આઇકોન શક્તિ એવોર્ડ થોડા સમયથી અપાઈ રહ્યા છે. પણ દેટ ઇઝ સો પ્લેઝન્ટ, કારણ કે આપણા સમાજની અંદર ખાસ કરીને નારી શક્તિના વખાણ બહુ થાય છે, એક્ચ્યુઅલ કદર ઓછી થાય છે. તો આ એક્ચ્યુઅલ કદરની વાત છે. મેં તો લોકડાઉન જ્યારે હતું કોવિડનું ત્યારે લખેલું કે લોકડાઉનના રિયલ હીરો ગૃહિણીઓ છે. હીરો શબ્દ આપણે પુરુષ માટે વાપરીએ પણ ગૃહિણીઓ છે, કારણ કે ઘરમાં રહીને સૌથી વધારે કામ, સૌથી વધારે રસોઈ સફાઈ એ બધું તો એમના ખભે હતું, અને છતાં એમના નાજુક ખભે એમણે એ જવાબદારીઓ ઉપાડી. તો આવી ઘણી બધી વાતો છે. ગૃહિણી શબ્દ ભારતમાંથી આવ્યો, હોમ મેકર શબ્દ અંગ્રેજીની અંદર 20મી સદી પછી આવ્યો. આપણે પહેલેથી એવું નક્કી કરેલું કે ના, સ્ત્રીની પોતાની એક શક્તિ છે, અને ભારતીય સંસ્કૃતિની અંદર ઈશ્વરને પણ સ્ત્રીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. દેવીઓ તો બધા કલ્ચરમાં હોય, પણ આપણે ત્યાં તો ઈશ્વર એટલે સાક્ષાત માતાજીના 9 દિવસ તો શક્તિ પૂજાનો ઉત્સવ ગુજરાત જ ઉજવે છે. તો ગુજરાત જ નારી શક્તિ એવોર્ડ સૌથી પહેલાં આપી શકે એવું મને લાગે, અને ગુજરાતની અંદર ઘણી બધી એવી ટેલેન્ટ્સ છે જેને એપ્રિશિએશનની જરૂર છે, અને બહુ જ સરસ રીતે, બહુ પ્રોફેશનલી અને બહુ ઉત્તમ રીતે ક્વોલિટીવાળું કહેવાય એવું આયોજન થઈ રહ્યું છે, એનો પણ મને આનંદ છે. સામાન્ય સંજોગોમાં એવોર્ડ્સ જ્યારે અપાતા હોય ત્યારે એવી રીતે અપાતા હોય છે કે ઘણી વખત લેનારને પણ જરા એમ સંકોચ થાય કે હું ક્યાં પહોંચી ગયા, પણ આ એવા સરસ રીતે આપવામાં આવેલા એવોર્ડ છે કે જેની એકદમ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે, અને હું આજે બોલવાનો